Namo Vidrarai. Namo Vidrarai. Namo Arihantaram. Namo Arihantaram. Namo Siddharam. Namo Siddharam. Namo Ayodhiyaram. Namo Ayodhiyaram. Namo Vajrayaram. Namo Vajrayaram. Namo Lore Sabrasaram. Namo Lore Sabrasaram. Aso Pancha Namukaro. Aso Pancha Namukaro. Sabra Pahaparasaram. Sabra આધ્યાત્મ વિજ્ઞાન શું છે
એ પહેલાં તમને સમજાવું છું, ત્યાર પછી તમને ખબર પડે કે ખરેખર આપણા જે પ્રશ્નો છે એ પ્રકૃતિને લગતા છે કે વિજ્ઞાનને લગતા છે. મોટાભાગના વ્યક્તિઓના પ્રશ્નો પ્રકૃતિને લગતા હોય. કેવા હોય? અહીંયા આગળ તો આપણે મોટે 99% ધર્મ અને સામાજિક પ્રશ્નોની વાત કરતા નથી. ધાર્મિક અને સામાજિક વાત આપણે અહીંયા હોતી નથી. આપણે અહીંયા આધ્યાત્મિક વાતો છે. શું છે? દરેક જગ્યાએ પોતપોતાના સ્ટાન્ડર્ડ છે. શું છે? એમાં આપણું અહીંયા કર્યું છે આધ્યાત્મિક વિજ્ઞાન, એ આપણું દેશ છે. અને આધ્યાત્મિક વિજ્ઞાન એ કુદરતના કામો ઉપર આધારિત છે. સમજી છે? એની અંદર કોઈ ધર્મ, સંપ્રદાય, વ્યક્તિ, સંસ્થા, નીતિ નિયમો આ અહીંયા આવતું, આ બધું ધાર્મિક અને સામાજિક માર્ગ. સમજી છે? એટલે ખાસ ધ્યાન રાખવાનું વિજ્ઞાનની અંદર સેપરેશન એ ઇમ્પોર્ટન્ટ છે. શું છે? વિજ્ઞાનમાં ભેદ છૂટા પ્રવૃત્તિ અગત્યનું છે, સુધાર વૃત્તિ અગત્યનું નથી. સુધાર બદલવું, પ્રકૃતિને સુધારવી, પ્રકૃતિને બદલવી અથવા પ્રકૃતિને ચલાવવી એ અહીંયા શબ્દ અહીંયા મન વચન કાયાથી મુક્ત રહેવું એ અહીંનો વિષય છે. બીજી વસ્તુ આધ્યાત્મ વિજ્ઞાન 6 સનાતન તત્વો ઉપર આધારિત છે. તત્વો કેટલા? 6. એના બેઝ ઉપર આખું આધ્યાત્મ વિજ્ઞાન છે. અને એનું બેઝ છે કે આ દુનિયા 6 તત્વોથી બની છે, દુનિયા 6 તત્વોથી ચાલે છે અને આ મન વચન કાયા પણ 6 તત્વોથી બનેલા છે. સમજી ગયા? એટલે પિંડે છો બ્રહ્મા. આ આખોનો બેઝ છે. હવે આ બેઝમાં આપણે સવારે વાત કરીએ પ્રમાણે કે મોટા ભાગના લોકો ક્યાં તો ક્રિયાને પુરુષાર્થ માને છે. શેને માને છે? ક્રિયાને. સમજદાર લોકો ભાવને પુરુષાર્થ માને છે. આધ્યાત્મ માર્ગમાં ભાવ ભલે કરવાના હોય, કારણ કે એ આપણી એક પ્રાકૃતિક નબળાઈ છે. એટલે નબળાઈ દૂર થાય એવા આપણે ભાવ કરીએ છીએ. પણ વિજ્ઞાનમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ સેપરેશન છે. શું છે? રિલેટિવ અને રિયલનું શું છે? એટલે રિલેટિવ સબ્જેક્ટમાં કોઈ કરેક્શન, કોઈ ચેન્જ એ સબ્જેક્ટ આવતો નથી. સમજાય છે? આપણો ભાવ અહીંયા કરી એ પણ પ્રકૃતિને સુધારવી એ આપણો ભાવ એ મુખ્ય શબ્દ નથી. ભાવ કરવો હોય તો એ કેવો હોય? મોક્ષ માર્ગ માટે લાયક અને સહાય. પ્રકૃતિને સુધારવાનો ભાવ એ આપણો આધ્યાત્મ વિજ્ઞાનનો શબ્દ નથી. એટલે તમને દરેક વસ્તુ ખબર પડવી જોઈએ અને આ બધું કેમ જરૂરી નથી એનું ડિટેલમાં વર્ણન સવારે મેં કરી દીધું કે જેમાં પ્રકૃતિ એ વિષય જ નથી આવતો. શું નથી આવતો? સમજાય છે? હવે અત્યારે જેને પ્રશ્ન પૂછવા આવવાનો છે પછી આપણે એ ટ્રેક ઉપર વાત કરીએ. શું થાય? સમજાય છે? એટલે પછી બધાને એમ ના થાય કે ભાઈ અમારા પ્રશ્ન પૂછવાના હતા ને રહી ગયા. સમજાય છે? હું જયારે પૂછું કે ભાઈ પૂછો પૂછો કોઈ પૂછતો નથી. પછી હું શરૂ કરું ત્યારે બે વાર પૂછવાનું રહી ગયું. એટલે જે પૂછવું હોય પૂછો તો વાંધો નહીં. Thank you.
स्वामी जी जय सच्ची गाय बच स्वामी जी जय सच्ची गाय जय सच्ची गाय एक हतु के नानी पुरुष ने त्याग दिया ना करते ये समझ में नहीं आ रहा कि त्याग दिया रहते नानी पुरुष ने क्यों बोल त्याग दिया है तो उसको क्या बोलते हैं सर कि त्याग है ग्रहण एक नानी को सबसे तुना अभी प्रश्न ये था कि भी नानी क्या बोले કે જેના કારણે ખબર પડે કે કયા જ્ઞાની ના શાસ્ત્ર જ્ઞાની ને બધું જ ત્યાગ હોય ગ્રહણ એટલે આપણે શબ્દ બોલીને પણ શબ્દ નો મર્મ ખબર પડવી જોઈએ માત્ર અનુભવી જ્ઞાની માટે આ વાક્ય છે બધા જ્ઞાનીઓ માટે શાસ્ત્ર જ્ઞાની ઓને તો ત્યાગ અને ગ્રહણ બે હોય આ માત્ર અનુભવી જ્ઞાનીઓ માટે છે પ્રકૃતિ કેવી છે પ્રકૃતિ પાસે શું છે અને શું નથી એ વિષય જ્ઞાની નો અનુભવી જ્ઞાની નો નથી એટલે અનુભવી જ્ઞાની ને ભીખ અને ભય ના હોય એટલે ત્યાગ અને ગ્રહણ પણ ના સમજાયું આપણને એવું લાગે કે ભાઈ કોઈ મનુષ્ય મને હેલ્પ કરશે કોઈ દેવી દેવતાઓ મને હેલ્પ કરશે એ આપણી માન્યતા છે શું છે હકીકતમાં આ જગતની અંદર કુદરતે આ દેવી દેવતાઓ પણ કુદરતમાં જાય છે સમજી ગયા કુદરતમાં જાય છે કુદરતે કોઈને શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ આપી નથી માટે આપવું કે લેવું એ કોઈની સ્વતંત્રતા નથી ઉદય કર્મ છે અને માટે અનુભવી જ્ઞાનીઓને ભીખ અને ભય ત્યાગ અને ગ્રહણ હોય નહીં સમજી છે બોલો પછી આપણે ગઈકાલે વાત કરી ને સત્સંગમાં કે દાદા ભગવાન આપતો પુત્રો છો બરોબર તો આપનો જે અનુભવ હોય ને જે નિયમો જોવામાં અને અંદરથી તમે જે જ્ઞાતા જળતા રહો એ એક અનુભવ અમને થયો નિર અને જ્ઞાતા જળતાનો આપનો જે અનુભવ હોય ને નિર પછી જ્ઞાન અને જ્ઞાન સમજાય છે તો પ્રકાશ ના તે દ્રષ્ટા છે પંખો એટલે દ્રશ્ય પંખાને જોનાર દ્રષ્ટિ એટલે પ્રતિષ્ઠિત આત્મા અને દ્રષ્ટા એટલે મૂળ આત્મા દ્રષ્ટા એટલે દ્રષ્ટિને પ્રકાશના સમજાય છે આકાર તો 2 વર્ષના છોકરાને દેખાય કે નહીં એટલે કે દ્રશ્ય
એ કોઈ પણ વ્યક્તિ જોઈ શકે. જ્ઞાન છે એ જેવું લેવલ એવું દેખાય. શું છે જેવું લેવલ? એટલે આ આ પંખો છે, પંખો એટલે કે આ પંખો નું જાણવું એને જ્ઞેય કહેવાય. એ જ્ઞેયનો જ્ઞાતા છે, જ્ઞેય જ્ઞાન અને જ્ઞાતા. આ પંખો છે, જ્ઞાન છે, એનો જ્ઞેય કોની પાસે છે? એ દ્રષ્ટિ પાસે છે. અને જ્ઞાતા એ પરમાત્મા છે. જ્ઞાતા દ્રષ્ટા પરમાત્મા કીધું ને, પણ એ પ્રકાશક રૂપે જ્ઞાતા દ્રષ્ટા. શું છે? જોવા જાણવા રૂપે, જોવા જાણવા રૂપે દ્રષ્ટિ છે. સમજાયું? એટલે અનંત જ્ઞેયોને જાણવામાં પડેલી અનંત અવસ્થામાં હું સંપૂર્ણ શુદ્ધ છું. એવી રીતે અનંતા દ્રશ્યોને જોવામાં પરિણમેલી અનંત અવસ્થામાં હું સંપૂર્ણ શુદ્ધ છું. એટલે આત્મા એ પ્રતિષ્ઠિત આત્મા જ્યારે જ્ઞાતા દ્રષ્ટા છે અવસ્થાનો, ત્યારે પણ આત્મા તો શુદ્ધ છે. કેવો છે? એના પ્રકાશમાં દેખાય છે અને એના પ્રકાશમાં અનુભવ થાય છે. પણ જોનાર જાણનાર પ્રતિષ્ઠિત આત્મા છે. આત્મા આ પંખો છે એ આકાર રૂપે પણ ના જોઈએ અને જ્ઞાન રૂપે પણ ના જોઈએ. સમજાય છે? એ કામ કોણ છે? પ્રતિષ્ઠિત આત્મા. પણ આત્માના પ્રકાશમાં અનુભવ થાય. શું થાય? એ જ્ઞાન અનુભવ થાય એટલે પ્રતિષ્ઠિત આત્મા જોઈ જાણી શકે. સમજાય છે? એમ કેવળ જ્ઞાની હોય તો કેવળ જ્ઞાની આખું બ્રહ્માંડ અનકવર થઈ જાય, ખુલ્લું થઈ જાય. એમાંથી વ્યક્તિ તરીકે એમ કઈ પણ પ્રશ્નો પૂછો તો એ કેવળ જ્ઞાનમાં જોઈ તમને કહે. કેવળ જ્ઞાનમાં જોઈ કેવું એટલે કેવળ જ્ઞાનનો પ્રકાર ઉપયોગ જ્યાં કરે એ વસ્તુ અનકવર થઈ જાય, જ્યાં કરે અનકવર. પણ જોનાર જાણનાર તો એમાં પણ પ્રતિષ્ઠિત આત્મા જ હોય. પ્રતિષ્ઠિત આત્મા હોય, કારણ કે એના આગળ તો લાઈવ છે. આ દિશા પેલું દિશા છે, પેલું અંદર છે, ડિસ્ચાર્જ તો બધાને હોય, છેલ્લા શ્વાસ સુધી હોય. સમજાયું? એને ચાર ગુણા હોય ના? એટલે સમજવાનું. એટલે આવી રીતે આ દ્રશ્ય દ્રષ્ટિ દ્રષ્ટા ને જ્ઞાન અને જ્ઞાતા. સમજાયું? એમાં પછી આપણે ઉપયોગ જે રાખીએ છીએ પ્રતિષ્ઠિત આત્માનો સ્વભાવ છે. આપણો ઉપયોગ તો જે જીવતો પ્રતિષ્ઠિત આત્મા છે એ હંમેશા કોઈ પણ અવસ્થાને તત્વથી જુએ, અવસ્થાથી ના જુએ. પણ જે ડિસ્ચાર્જ છે એ તો અવસ્થાથી જુએ, કારણ કે એ જ રીતે ચાર્જ કરી છે. એટલે એ જુએ, ચાર્જ વાળો ના જુએ. ચાર્જ વાળો જુએ તો પછી એની પાસે આ સાયન્ટિફિક વિઝન નથી. એટલે ભળી ગયો કહેવાય. શું કહેવાય? સમજાયું? એમને પાછળ જે પ્રતિષ્ઠિત આત્મા જીવતો આત્મા એક પ્રતિ એટલે ત્રણ ભાગ મળે છે. પ્રતિષ્ઠિત
Discharge, to discharge. Discharge, the guy of the charge, you have the discharge. I discharge the tomorrow light, Charlie Sadu. It is charged, and then love no light for it, it's charged. He didn't discharge. તો પછી કરતા ભવન ના આવે ને હા પણ એટલે મારો કહેવાનો મતલબ
ए रस्ती नो प्रश्न छे कौन छे मोटा भागे सामान्य महात्मा और जे छे ए बधा ने जे क्रिया छे ए क्रिया नो रंग होय केवो होय एक करतो तो बीजो करे बीजो करतो तीजो करे घरे पाछो ने संतोष थाय જ્યારે જ્ઞાની સુખ જે સંભાવે નિકાલ એટલે રંગને કારણે પછી જાગૃતિ રહે નહીં આ પહેલો નવરાત્રી આવે એટલે ગરબા ગાય એટલે આપણને શરૂઆતમાં માનો જ્ઞાનની જાગૃતિ હોય તો શરૂઆત મારે પછી એવા રંગી જાય એટલે કશું રહે નહીં પછી એના વાતાવરણમાં રંગી જાય કોને શું કહેલું છે અવાજ કેવો છે કયા કોણથી પિક્ચર કયા કોણથી ગાય છે કોઈ કઈ રીતે ગરબા આવે છે પછી એમાં તમને આકાર થઈ જાય એટલે રંગમાં આવી જાય કે શું કહેવાય તમારી જાગૃતિ રાખીને બોલીએ છે કે મિકેનિકલમાં જતું રહીને પછી રહે એટલા માટે કે પ્રેક્ટિસ કરો છો હવે આમ બધું ઇમ્પોસિબલ નથી પણ તમારી પાસે પ્રેક્ટિસ નથી ને મેં જેની બાબતમાં રસ્તા બતાવ્યા છે કે પ્રેક્ટિસ આખો દિવસ કઈ રીતે કરવાની ઈઝે એ બધું મેં રસ્તા બધા બતાવ્યા છે હવે આપણે પ્રેક્ટિસ ના કરીએ તો શું કરવાનું કઈ રીતે કરીએ અમને ખબર નથી પ્રેક્ટિસ એટલે શું કે સવારે ઉઠીએ ત્યારથી જ આપણને ખબર પડવું જોઈએ કે ઉઠે છે ફાઈલ ઉપર અને હું સુતા રહ્યો છું ઉઠીને પછી બાથરૂમ જાય છે ફાઈલ ઉપર અને હું શુદ્ધાત્મા છું સ્નાન કરે છે પાંચ નંબરે અને હું શુદ્ધાત્મા છું નાસ્તો કરે છે પાંચ નંબરે હું શુદ્ધાત્મા છું રસોઈ કરે છે પાંચ નંબરે હું શુદ્ધાત્મા છું કામ કરે છે જોબ કરતા હોય તો પાંચ નંબરે હું શુદ્ધાત્મા છું જોબમાં કામ પણ પાંચ નંબરે કરે તો હું શુદ્ધાત્મા છું જોબથી ઘેર કોણ આવે છે તો પાંચ નંબરે હું શુદ્ધાત્મા છું રાત્રે ખાય છે કોણ તો પાંચ નંબરે હું રાત્રે સુઈ કોણ જાય છે જાગૃતિ રાખવાની છે એવું છે સાંભળવામાં એ ઘણી બધી રીતો ઘણા ઘણા સમયમાં બતાવી છે તે કઈ રીતે આપણે આ રીતે જાગૃતિનો સંજોગોમાં ઉપયોગ કરવો એ બધી રીતો બતાવી છે આ રીત બતાવવાનો કારણ શું જે વસ્તુ મારા જીવનમાં પ્રેક્ટિકલ છે એ હું એઝ ઇટ ઇઝ બતાવું છું શું છે હું જે વાંચી નથી આવતો સમજાય છે મને જે મારા દર્શનમાં છે અનુભવમાં છે એ તમને કહું છું એટલે તો આ મારું પ્રેક્ટિકલ છે કે છે ને તો હું ના કહું કે ચોપડી માં આવું લખ્યું છે ચોપડી માં આવું લખ્યું છે ચોપડી માં આવું લખ્યું છે એવું ના કહે સમજાય છે આ તમે જે સમજાવ્યું કે ભાઈ આ છૂટું માનવાનું છે ફક્ત પણ માનવાને તકલીફ ક્યાં થઈ જાય છે કે જે પ્રકૃતિ ઉદયને અધીન ઉકલી રહ્યું હોય એમને પ્રશ્ન એમાં સારું ને ખરાબ જે જોઈએ છે કે સારું થયું કે ખરાબ થયું એટલે પછી આખો પોષાક એ પ્રકૃતિને સુધારવામાં ઉપયોગમાં લાગી જાય છે કે તમે કીધું કે આખું સાયન્સ સેપરેશનનું છે આખું સાયન્સ ડુઅલશિપ એટલે ક્રિયા કરવી સુધારવી બદલવી એ આખું સાયન્સ નથી પહેલી જ મેં શરૂઆત ત્યાંથી કરી હા એટલે અમારે તમારે આખી જાગૃતિ રાખવાનું કે આખું સાયન્સ આના માટે કામ જ નથી કરતું છોટા માટે છે આપણું સાયન્સ પ્રકૃતિને જોવી બદલવી પ્રકૃતિને ચલાવવી એ આપણું સાયન્સ નથી
એટલે આ નક્કી થાય પછી એ સુધારવામાં ના પડી ને છૂટા રહેવામાં રહે એટલે સમજવું પડે એટલે વારંવાર ભરે છે ભલે જતી રહે આખું જાગૃતિ જતી રહે પાછી ફેરતી લાવું પાછી જતી રહે પાછી ફેરતી લાવું સમજાય છે લાવવાની કે તો કે આપણને એમાં જ રસ છે ભલે જતી રહે છે અનાધિકાળનો અભ્યાસ નથી અનાધિકાળનો અભ્યાસ આપણો રિલેટિવ સત્ય છે એ જતું રહે વળી પાછું 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 જતું રહે પાછું પાછું લાવવાનું સમજાય છે એમ કરતા કરતા પ્રેક્ટિસ થાય ને સાહેબ આપણે સાયકલ ચલાવતા શીખીએ કેવું શીખીએ છીએ પડી ગયું ભલે પાક ચલાવી દે પાછું પડી ગયું પાછું ચલાવી દે કે છોલે જાય કરો કાજે કરો એમ કરતા જ આવે ને નાનો છોકરો હોય બે મહિના ચાર મહિના છ મહિનાનો ને ચલાવતા શીખીએ કેવું થાય ઊભો થાય પડી જાય ઊભો થાય પડી જાય પાછું ધીમે ધીમે ઊભા થવાનું શીખી જાય પછી ચાર પાંચ ઘંટા ચલાવીએ પાછો બેસી જાય પાછું ચાર પાંચ ચલાવીએ પાછું બેસી જાય પછી આપણે ધીમે ધીમે એને ઊભો રાખી અને બોલાવી વસ્તુ આપી એની રીતે ચાલે એક બે પગલા જાય પાછું પડી જાય એમ કરતા શીખે એમ દરેક વસ્તુમાં પ્રેક્ટિસ થી જ શીખાય સમજાય સ્વામીજી આપણે કહ્યું ને કે દરેક અવસ્થા તો દરેક અવસ્થામાં એટલે કોઈ પણ દ્રશ્યમાં જ્ઞાન દર્શન અને ચારિત્ર એ કેવી રીતે બતાવી શકાય જ્ઞાન દર્શન અને ચારિત્ર કેવી રીતે બતાવી શકાય તો આપણે એક ઓછું ઓછું જ્ઞાન દર્શન અને ચારિત્ર કેવી રીતે ઘટાઈ શકાય કોઈ પણ અવસ્થામાં એનો દાખલો આપો તો જ્ઞાન એટલે શું જ્ઞાન એટલે એ તમે જૂની વ્યાખ્યાઓ હમણાં મૂકી દો જ્ઞાન એટલે હું કોણ છું તે દર્શન એટલે આ જગત કયા આધારે ચાલે છે તે આ વ્યાખ્યાઓ બધી બદલી નાખો હું કોણ છું તે જ્ઞાન ભૂલી જાઓ નહીં તો પાછું પસાર થશે પાછું ખ્યાલ આવ્યો બસ હવે આપણે કોઈ પણ અવસ્થાને જોઈએ તો આપણને ખબર પડવી જોઈએ કે આ દેખાય છે તે શું છે તો કે આ દેખાય છે તે કુદરતી રચના છે એ દર્શન છે દર્શનને જોઈ શકાય પણ અંદર શું છે તો કે અંદર સુધારાત્મક છે કોઈ પણ જીવતી વ્યક્તિ દેખાય છે બહાર એને દર્શન કહેવાય એની અંદર શુદ્ધાત્મા છે એ જ્ઞાન છે હવે કુદરતી રચના કીધું એ પણ તત્વજ્ઞાન છે અને શુદ્ધાત્મા કીધું એ પણ તમે હવે પ્રકૃતિની અવસ્થાના ડિટેલિંગમાં ગયા નથી એટલે જ્ઞાન એટલે શુદ્ધાત્મા અને આ પ્રકૃતિ એટલે કુદરતી રચના અને કુદરતી રચના એટલે પાંચ તત્વો જળ ગતિ સાહે સ્થિતિ સાહે કાયમ સ્પેસ અને જ્ઞાન એટલે એક જ તત્વ ચેતન સુલતાન સમજી ગયા હવે આ બે વસ્તુ તમે જોઈ જ્ઞાન અને દર્શન તો તમારું ચારિત્ર કેવું હોય શુદ્ધ જ હવે તમે કીધું કે આ જ્ઞાન દર્શન તમે નથી આવ્યો કે આ મગન ભાઈ છે બરાબર છે અને આ મગન ભાઈ આ બધું કરે છે એ તમારું દર્શન છે મગન ભાઈ એ ટાઈટલ છે એટલે જ્ઞાન છે શુદ્ધાત્મા જગ્યા કોણ છે મગન ભાઈ હવે મગન ભાઈ શું કરે છે એ તમારું દર્શન છે એટલે જ્ઞાન ને દર્શન જો આવું હોય તો ટાઈટલ કેવું હોય રાક્ષસ દર્શન કરવાના જે કીધા છે એ શું કીધું છે કે સામાન્ય રીતે આપણી ટેવ કેવી છે પ્રકૃતિને જોવાની શું છે હવે કે પ્રકૃતિ તો કુદરતી રચના છે જેવી છે તે પણ અંદર પરમાત્મા જુતા છે કારણ કે એ બધામાં કેવા છે
આ પ્રકૃતિ તો વિવિધતા વાળી છે અને એમાં તો ફસાયો છે હા નામ કરે ફસાયો પણ પરમાત્મા વિવિધતા વાળા એક જ સરખા યુનિફોર્મ એક જ નેચર એક જ સ્વભાવ અવિનાશી અસ્તિત્વ બધાના પરમાત્મા એટલે પ્રકૃતિમાં પરમાત્મા જોવા એનું નામ પોષા માલિકી પણા અને કરતા પણાના ભાવ રહિત સહિત ને બસ એટલે આ કરતા ને નિર્દોષ દેખાય આપણે ઉપયોગ શું છે ને એ આપણને ખબર નથી આ ઉપયોગ એટલે શું કહેવાય દાખલા તરીકે આપણે ચશ્મા પહેરતા હોય અને ચશ્મા ટ્રાન્સપરન્ટ હોય એટલે જે છે તે બધું દેખાય સાઈઝ આકાર જે બોલે હવે એ ચશ્મા જે છે એના ગ્લાસ કાઢી નાખ્યો અને પછી લાલ કલર લગાવી દીધો તો કેવું દેખાય લાલ દેખાય અને લીલા લગાવી તો લીલા એટલે કે ઉપયોગ કોણ કહેવાય ઉપયોગ એટલે અહીંયા આગળ ગ્લાસ બદલવાનો પ્રયોગ છે એવું અહીંયા આગળ દ્રષ્ટિ બદલવાનો પ્રયોગ છે હા દ્રષ્ટિમાં સેટ કરવાનો છે શું કરવાનું છે દ્રષ્ટિમાં સેટ હા પછી ઓટોમેટિક દેખાશે કે શરૂઆતમાં ચૂકી જાય પાછું સેટ કરવાનું પાછું ચૂકી જાય પાછું સેટ કરવાનું પાછું ચૂકી જાય પાછું સેટ કરવાનું સમજાય છે એટલે એને બદલાતા વાર લાગશે પ્રકૃતિની અંદર પરમાત્મા છે પ્રકૃતિથી જુદા પરમાત્મા છે સમજાય છે અને આ દેખાય છે એ દેખાતી પ્રકૃતિ એ કુદરતી બદલાય છે સમજાય છે બસ હા આ દેખાય છે તે પરમાત્મા નથી પ્રકૃતિ છે અને પ્રકૃતિ કેવી છે જન્મ જીવન અને મૃત્યુ વાળી છે એ પ્રકૃતિ સમજવા માટે બાળપણ જુવાની અને ઘડપણ છે અને એની અંદર અનેક પ્રકારના રોગો વાળી છે કર્મની દ્રષ્ટિએ હિસાબ વાળી છે એવી છે અને જો આપણને પ્રકૃતિ માટે રાગ થાય અથવા દ્વેષ થાય તો એની ભૂલ નથી મારી દ્રષ્ટિની ભૂલ છે કારણ કે આ પ્રકૃતિનું તો બાળવાનું છે એને જે પ્રાપ્ત કર્યું તો છોડવાનું છે મને કેમ રાગ થાય છે શું કરવાનું છે હું કરું છું એ માન્યતા ખલાસ કરવાનું છે
क्रिया में फेरफार करवानो नहीं અને ક્રિયામાં ફેરફાર કરી શકે એમ પણ નથી. તો પછી કઈ જગ્યાએ કોણ સહમતિ કરવાનો છે? એટલે તો બધી ક્રિયાને કેવું જાવશું તમે? બધી બાબતમાં કરવાનું, કારણ કે બિલીફનો પ્રશ્ન છે. હા, શું છે બિલીફ? કર્તા પદ અને માલિકી પરની બિલીફ બધી સ્વાહા કરવી. શું કરવી? બિલીફ તોડવા. બિલીફને સ્વાહા કરવી. એ બિલીફ ને સ્વાહા કરશો તમે છૂટા પડી શકશો, અને બિલીફ માં વળી જશો તો તમે છૂટા પડી શકશો નહીં. આ પૂજો એનો જ છે. હા, એ પછી પઝલ આપણે સામાયિક કરતા હોય, અને ભાઈ કોઈ કે શું કરતા હતા તો કે સામાયિક કરતા હતા એક કલાક, પણ આપણે બિલીફ છે કે મેં સામાયિક કરી અને શું કરવાનું શું રાખવાનું. કારણ કે સામાયિક કોણ કરી? ભાઈ નંબર એક. અને ભાઈ નંબર એક નો સંચાલક કોણ છે? એટલે મેં કદી બિલીફ ની જરૂર રહેવાથી મારે બોલવું પડ્યું, પણ એ બિલીફ ની જરૂર નથી. ખરેખર મેં નથી કર્યું, કારણ કે હું તો અચ્છા. એક બીજું પૂછવાનું કે ગરુ દિવસ કમિટા સંસ્કાર લઈ આવી છું, તે લાલપણ થી છે બચપણથી, તો એનું સંજો પ્રતિક અમારા હાથે અને દાદા બંને ગમે છે નુકસાન. તમે કરતા થઈ જશો તો બોલો થઈ જશે. આજે આજે તમે વિચાર કરો કે તમે બહુ છો અને તમારી સાસુ છે, અને કોઈ મહેમાન આવે અને તમે ચા પાણી નાસ્તો ટ્રેનમાં લઈને ગયા, અને તમારા પગની ઠોકર વાગીને બધું ઢોળાઈ ગયું, ફૂટી ગયું, તો તમારા સાસુ કે ભાઈ ધ્યાનથી ચાલવું જોઈએ ને, કે ના? હવે તમે સાંભળ્યું અને સ્વીકાર્યું કે ભૂલ ભલે જાણી જોઈ નથી કરી, પણ થઈ તો ગઈ ને, એટલે તમે સ્વીકારી લીધું કે વાત કરાય છે, ભૂલ કરી નથી પણ થઈ તો છે. હવે આ એક વાર ભૂલ થઈ ગઈ અને તમને કહી દીધું ને તમે સ્વીકારી લીધું, હવે આ એક જ ભૂલ માટે તમને 10-10 વખત કહી દો ભૂલ કરી એક વાર માફી 50 વખત માફ તાર ફાટી પછી ડિપ્રેશન આવે. આપણને કશું લોજિક જ ખબર નથી ને, બધું નીચે નીકળ કરી છે, બધું સમજ નથી, સમજ નથી. એટલા માટે કીધું કે પ્રતિક્રમણ શબ્દ જે છે એ ક્રમિક માર્ગ નો શબ્દ છે, એ ક્રિયાના કરતા પણ દેશ ઉપર છે. ભૂલ પણ મેં કરી છે અને માફી પણ મારે માગવાની છે, આ બંનેનું હું કરતા છું એવું માનું તો જ પ્રતિક્રમણ થાય. પુરુષાર્થ રૂપે પ્રતિક્રમણ ક્યારે થાય?
હું કરતા છું તેવું માનું તો હવે જે ક્રિયા થઈ ગઈ ભૂલ વાળી એને હું ઉદય કરવા માંગુ છું. શું કહું છું? પણ વ્યવહાર થી લાગે છે કે આ બરાબર નથી, માટે માફી માંગુ છું. તો એ પ્રશ્ન પ્રકૃતિનો છે, આત્માનો. એટલે ભૂલ થઈ ગઈ એ ઉદય કરવો અને પ્રતિક્રમણ કરે છે તે ઉદય કરવો. ઉદય કરવો તમારું પ્રકૃતિને સુધારવું બદલવું તે છે કે પ્રકૃતિથી હવે પ્રકૃતિને કઈ પણ કરવું ગમે છે, કઈ પણ સુધારવું ગમે છે, કઈ પણ બદલવું ગમે છે, તો એ એનો સબ્જેક્ટ છે, એ તમારો વિષય સમજાય. કે ભાઈ મને ફલાણી વસ્તુ બનાવતા નથી આવડતી, તો કોઈ બેન તમને કહે શું શીખવાડે, પછી ત્યાં તમે મગજ બનાવો એટલે તમને આવડે જાય. હવે એમની પાસેથી શીખ્યા અને ત્રણ ચાર વખત પ્રેક્ટિસ કરી એને પોશાક કહેવાય કે ઉદય કર્મ કહેવાય? માણસ લગ્ન કરે ને પછી કઈ હું પુરુષાર્થ કરું છું, એડજસ્ટ એટલે પુરુષાર્થ નથી કરતો, આ હિસાબ જ લઈને આવ્યો છું. એને એવું લાગે છે કે હું કેટલો એડજસ્ટ થઉં છું, એટલે બેન કહે છે હું કેટલી એડજસ્ટ થઉં છું. આ પુરુષાર્થ નથી થતા, આ ઉદય કર્મ લઈને જ આવે છે પ્રકૃતિમાં, અને ત્યાં એડજસ્ટ નથી થવાતું, ત્યાં કીધું નહીં તો એ ફૂટી જાય છે. એ પ્રકૃતિ છે, એડજસ્ટ થવાય તે પ્રકૃતિ છે, અને નથી એડજસ્ટ થવાતું તે પ્રકૃતિ છે. અને આપણે પ્રકૃતિથી મુક્ત એવા સમજાય છે કે નહીં? આપણા આપણા કવિરાજે શું કીધું? નિંદ્યા તો પૂતે જોઈ છે તમાશા, અકરમવાર વખાણિયા બકોરે પડતે ઉના છુકારે અકરમવાર. માન અને અપમાન સવારો આપણા જવાબ છે. ધીરદારો સૌ બંધ કરતા ચૂક દે પણ જો પ્રકૃતિ સુધારવાના કોન્સેપ્ટ ઉપર જશો તો પછી ભારે થઈ જશે. સમજાય છે? સાધુ પણ ઉપાધ્યાય આચાર્ય
આપણું સિનિયોરિટી થી મળે છે. કેવો મળે છે? સિનિયોરિટી. હા, અને ના આપે તો તલવારે કાઢે, બાંધી દે. હા, તો બીજા પાસેથી સારી રીતે એ આચાર્ય પ્રક્રિયા આવશે. સિનિયોરિટી તો છે, સમય બધાય ગયો છે, બધો ટીકા નથી કરતા. આ તો અત્યારની સ્થિતિ આવી છે. અભ્યાસ હોય, સારા વક્તા હોય, સમજાય છે? આજે બહાર દેખી શકાય એ બધી વસ્તુને ડેવલપ કરવા પ્રયત્ન કરે છે. માસ શ્રમણ કેમ થાય? સાધુ થઈ ખુલ્લા પગે કેમ વધારે ચાલી શકું? ઠંડી ગરમીમાં કેમ રહી શકું? ભય પણ કેમ સુઈ શકું? ખ્યાલ આપણા પ્રાકૃતિક ગુણોનું ડેવલપમેન્ટ કરવાનું, જેને જૈન પરિભાષામાં તિતિક સાધુ કહેશું. કહેશે તિતિક સાધુ એટલે ઠંડી ગરમી ઉનાળો ને વિનાની ગરમી હોય, ખ્યાલ આપણા ઘરમાં પંખો કામ ના કરતો હોય તો પણ એમને વગર પંખે રહેવાનું, પવન ના આવતો હોય તો, સમજાય છે? એ પ્રાકૃતિક સાધનો છે. એ કેળવવું એ સાધુ ભણવું છે. એની અંદર આ વસ્તુ હિતકારી હતી, પણ એ હેતુપૂર્વકની હોય તો હવે એનો હેતુ મોક્ષનો નથી, પણ એનો હેતુ હું આ કરી શકું છું કે છે, અને પછી બીજાને પ્રેરણા મળે કે છે, અને બીજાને આ જ વાત કરવાની કે જો હું કેટલું કરી શકું છું, એક મહિનાના ઉપવાસ કરી શકું છું, તમે નથી કરી શકતા, તમે તૈયાર થાવ, નિશ્ચય કરો, ભાવ કરો. પણ ક્રિયા બીજ ઉપર પોષાય છે, શું છે? સમજાય છે? એને આધ્યાત્મ વિજ્ઞાનમાં મન વચન કાયમી અવસ્થા માત્ર કુદરતી રચના છે, એટલે વિષય નથી આપણે આગળ. શું નથી? વિષય. સમજાય છે? આ શ્રવણ કરે તો એની એક ઉપાસના કરે તો ઉદય કરવો. શું થાય? અને ક્રમિક માર્ગમાં એને પુરુષાર્થ કહેવાય તો પુણ્ય બનાય, અને ક્રમ તપ ના કરે તો પુણ્ય ના બને. આવો બીજી કોઈ આ મિનિમમ ક્વોલિફિકેશન શું કીધું? મિનિમમ ક્વોલિફિકેશન. સમજાય છે? ચોથા આરામાં જવા માટે મન વચન કાયમી એકતા હોય, એ બધાનો જન્મ ચોથા આરામાં થાય, અને મન વચન કાયમી એકતા ના હોય ભાવના, એનો જન્મ અહીંયા થાય. સમજી ગયા? એની અંદર મહાવિદ્ય ક્ષેત્ર નામનું એક ક્ષેત્ર છે. એ ક્ષેત્ર આપણા ભરત ક્ષેત્ર કરતા અત્યારે ભરત ક્ષેત્રની આ ભરત ક્ષેત્રની પોપ્યુલેશન એપ્રોક્સિમેટ 7-7.5 અબજ નીચે આ છે. બરાબર છે? મહાવિદ્ય ક્ષેત્ર એ આના કરતા 32 ગણું વધારે છે. કેટલું? 32 ટાઈમ્સ. સમજાય છે? એટલે એની પોપ્યુલેશન પણ કેટલી? 32 ટાઈમ્સ છે. બરાબર છે? ત્યાં આયુષ્ય પણ લાંબા છે, શરીર પણ મોટા છે. મહાવિદ્ય ક્ષેત્રની અંદર અત્યારે એક એક મહાવિદ્યમાં 4 તીર્થંકરો છે. કેટલા? 4. પણ એકબીજાને ક્યારે ભેગા થતા? પણ ઉત્કૃષ્ટ કાળની અંદર. કયો કાળ? ઉત્કૃષ્ટ. ઉત્કૃષ્ટ કાળમાં એક મહાવિદ્યમાં
बत्रीस तीर्थंकरों में कितना एक मान छता एक विद्यालय मरता नहीं इतना मोटा क्षेत्र हो से समझाए से अब तू समझ में नहीं जरूर से इतने अब ये आप कहीं ना की करें कि महाविद्य क्षेत्र में कूल बस्ती है बहुत कूल बस्ती है साढ़ा सात अब गुणिया बत्रीस करवा कितनों करवा आज ले सवा बसो एटले सात तरी एक बीस एटले लगभग अढ़ी अरब जो था ख्याल है अबे इतनी वस्ती से एमा जी एप्रोक्सीमेट 1% लोको सिमंदर स्वामी ने ओर किया छे कितना 1% अकेले मोटी पॉपुलेशन में 1% लोग खाली ने ओर किया छे मालूम जरूर नहीं थी क्या मैं खबर थी सिमंदर स्वामी छे कितना लोग 1% ए 1% ना 1% लोग ने प्रत्यक्ष मरे छे मरे छे सामने छे એમને જુએ છે વગેરે એમાંના 1% લોકો દીક્ષા લે છે કેટલા અને એમાંના 1% મોક્ષે જાય છે ના સમજાય છે એટલે કશું અતિશયોક્તિ કરવાની જરૂર નથી બી નોર્મલ સમજાય છે વાસ્તવિકતા સમજો चमत्कारिक भाषा का समझो मैजिक नहीं यार सुन रहे मैजिक नहीं महावीर को नहीं यार आता तार महावीर ने उड़क नाना हिंदुस्तान में अथवा आ भारत क्षेत्र में एक टको लोग हैं ना यहाँ आता जानी बात करो आ हिंदुस्तान में कौन अमुक का जो लोग को उड़क था विज्ञान क्षेत्र में आते तो आगे हटता नहीं था यूरोप अमेरिका अफ्रीका जे देश से दरिया ने पेले पाए વાસ્તવિકતા સમજો કે જેને કારણે આપણને પાછળથી એમ ના થયો આટલી રોંગ બિલીફ આપણી પાસે છે દાદા ભગવાન જયારે અહીંયા હતા ત્યારે એમને કેટલા લોકો મળે એક ટકો થાય મોક્ષ પણ મહાવીર ક્ષેત્ર એટલે સત્યુ ખર શું કહેવાય ત્યાં મન વચન કાયમ એકતા સાર કાળ થાય શું કહેવાય એ કહેવાય તમને સત્યુ કહેવાય આ કળિયુગ છે અને ત્યાં સત્યુ ત્યાં સાત્વિક માણસો અહીંયા કળિયુગમાં બધા કેવા હોય મન વચન કાયમ એકતા વગરના બોલે વિચારે કંઈ બોલે કંઈ કરે કંઈ કોઈ ઠેકાણા એટલા માટે સંદેશ રામકૃષ્ણ માવીર બન્યા નિયમ ચાલે છે સમજાય છે કુદરતના નિયમ આગળ કોનું ચાલશે એન્કરેજ કરવા માટે છે કેવું કઈ જગ્યા એનો વાંધો નથી બાળ જીવોને અપગ્રેડ કરવા માટે કહી શકાય
નથી રોંગ તમારો ઇન્ટેન્શન બેડ નથી માટે પણ જો તમારો ઇન્ટેન્શન ઇરાદાપૂર્વક મિસગાઈડ કરવાનો હોય ધ્યાન વાતનો લિફ્ટ કરવા માટે છે તો વાત આશય શું તમને લેટ કરવા માટે તમે મારી પાસે આવો અને મને કહો સ્વામીજી મારા ધંધામાં આટલું નુકસાન થઈ ગયું નોકરી મારે જતી રહી ઘર પરિવારમાં બધા બધા બહુ મને ઝઘડે છે સંઘર્ષ કરે છે મારું જીવવું ભારે થઈ ગયું હું શું કરું કઈ રીતે જીવું સમજાય છે મને રસ્તો બતાવો માર્ગદર્શન આપો હું તો જો થોડા સમયમાં ઉકેલ આવી જશે ચિંતા ના કરે છે અને મેં મોરલ સપોર્ટ આપ્યો શું આપ્યું હું કઈ કુદરતનું કંટ્રોલ ના કે તમારા કર્મને બદલનાર નથી પણ શું આપ્યું મેં મોરલ સપોર્ટ પણ મારો ઈરાદો જો બેડ ઇન્ટેન્શન આ જ તારું કામ થઈ જશે હું બધું સંભાળી લઈશ એટલે પછી શું થાય માણસ મિસકનેક્ટ થાય ના વી અન્ડરસ્ટેન્ડ એટલે ઇન્ટેન્શન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આશય જો ખરાબ છે તો કુદરત પણ તમને પનિશમેન્ટ આશય ખોટો ના હોય મારો આશય છે કે તમે એન્ડ કરી શકો જે ડિપ્રેસ થઈ ગયા છો એમાંથી એન્ડ કારણ કે મને ખબર છે દરેક સંજોગો દરેક ને આવે રામકૃષ્ણ મહાવીર ને આવ્યા હતા પણ જવા માટે આવ્યો છે એમ તમારે જ આવે છે પણ અત્યારે જે જિલ્લાકાર નથી માનસે એટલે તમે ફરિયાદ કરો છો પણ થોડા સમયમાં એ પાછા સંજોગો બદલાવાના છે કે કાયમ માટે ના હોય નહીં કોઈ નહીં સમજાય છે પણ તમને એ પ્રમાણે એ વખતે જયારે આટલું બધું પ્રેશર જિલ્લાએ એટલે તમને પ્રશ્નો ઉભો થાય એટલે પાછા હું મારો સપોર્ટ આપું છું સમજાય છે હા જી સનાતન તમે જે રીતે સમજાવો છો કે એમાં ઉપયોગની એટલે જાગૃતિ સાથેના બહુ એ જ ક્લિયર કરી આપો એટલે કે તમને જ્ઞાન પ્રાપ્ત થાય ત્યાર પછી તમે જો પુરુષાર્થ સિન્સિયરલી કરો તો આ ભાવમાં 2-5% તમે અપગ્રેડ થાવ નેક્સ્ટ ભાવમાં બીજા 2-5% અપગ્રેડ થાવ એના પછીના ભાવમાં બીજા 2-5% અપગ્રેડ થાવ એમ જો દરેક જાગૃત ભાવ તમારા 2-5% અપગ્રેડ ના થાય તો મેક્સિમમ 15 ભાવે તમે 100% થઈ શકો દેટ ઇઝ ધ રાઈટ આન્સર પણ બાકીના બધા ભાવમાં તમે આ રિયલ રિલેટિવની જાગૃતિ રાખશો એની ગેરંટી કોણ આપે સત્ય છે કે એટલે અમે સિદ્ધાંત મૂક્યો કે જ્યાં સુધી છેલ્લો અવતાર ના હોય ત્યાં સુધી પ્રત્યેક અવતારે અનુભવી જ્ઞાની પુરુષ પ્રાપ્ત થાવ પ્રાપ્ત થાવ પ્રાપ્ત થાવ જ્યાં હોય ત્યાંથી આગળ નહીં કરવા નામ કરશે અભી આપકો ક્યા સમજના હૈ સર મતલબ જો એક્ચ્યુઅલ મે મતલબ મે એની બોડી મતલબ મે જન હું યહાં પે ડેડ બોડી હે તો ઉસમે ક્યા ફરક હે મે એની હું વો ડેડ જો લિવિંગ હે એક્ઝેક્ટલી વો એક્ઝેક્ટલી હે
मीनिंग हो जाता था और फिर लिरिक में भी अभी माइंड आ जाता है, फिर सोल आ जाता है, ये सब चीजें। तो उसमें कैसे अलग अलग जैसे बॉडी में अलग अलग पार्ट्स है, तो हम बता सकते हैं यहाँ पे हाथ है, इधर अंदर समझ में है, हमारी नाक है, तो वैसे जैसे माइंड होता है या सोल होता है, सबको ये सब पर्टिकुलर जगह होता है समझने की। बता बता, सोल नाभि में है, कहाँ है? नाभि, जिसको नाभि कर्म कमल बोलते हैं, वहाँ सोल है, एक्सिस्टेंस एंड पावर ऑफ द सोल इज इन होल बॉडी। लैंप यहाँ है, प्रकाश पूरे कमरे में, नाउ अंडरस्टैंड, प्रकाश को कहते हैं पावर और बल्ब को कहते हैं आत्मा, और आत्मा का पावर कहाँ है? पूरे कमरे में। ऐसे यहाँ सोल है और पावर पूरे बॉडी में, जहाँ टच करते हो संवेदना होती है, वहाँ आत्मा का पावर है, आत्मा नहीं आत्मा का पावर। जैसे यहाँ मेरे को दिखता है तो लाइट तो बल्ब यहाँ है, तो यहाँ क्यों दिखता है? बल्ब का प्रकाश। अगर आप समझ रहे हो, तो कहने का मतलब यह है कि मूल आत्मा नाभि कमल में है और उसका जो प्रकाश है, उसका पावर है, वो पूरी बॉडी में एक्टिव है। क्या है? एक्टिव है संवेदना के साथ, सो एनिमल कैन फील, मगर कहाँ नहीं है, ये जो नाखून है उसमें जो एक्सेस होता है, इसको हम काटते हैं तो कुछ नहीं होता है, वहां नहीं है। और ये बाल में भी नहीं, बाल काटेंगे तो भी है, उसकी जड़ में है और नाखून की जड़ में भी है। तो जहां संवेदना है वहां आत्मा का प्रकाश है, क्या है, और उसका एग्जिस्टेंस है नाभि में, ठीक है। तो ये मैंने आत्मा की बात करी, अभी माइंड की बात करता हूँ। इसकी मैकेनिकल माइंड यहाँ है, कहाँ है? बैक साइड में, मैकेनिकल जो ऑटो मोड काम करता है, विचार करता ही रहता है, आप करो या न करो विदाउट एफर्ट, वो यहाँ है मैकेनिकल माइंड। और यहाँ लाइव माइंड है, यहाँ से ढाई इंच नीचे लाइव, लाइव का मतलब होता है नया सर्जन करने वाला, एक्टिव, क्या बोलते हैं, और यहाँ मैकेनिकल है। तो इस प्रकार से ये मन दो है, एक मैकेनिकल माइंड, एक एक्टिव या तो लाइव माइंड। अभी और क्या समझना है? सर मतलब साइंस में बोलते हैं कि माइंड ही सब कुछ है, जो चलाता है करता है, मतलब अपने माइंड को अगर कंट्रोल करेंगे तो मतलब हम कुछ भी कर सकते हैं। सर माइंड को हम कंट्रोल करेंगे तो मतलब हम मतलब कुछ मतलब माइंड को कंट्रोल किया तो वो सब कुछ है, मतलब अपने आप को कंट्रोल कर सकते हैं। एग्जांपल तो क्या है, सब कुछ का मतलब क्या, कंट्रोल का मतलब सर मतलब एक एग्जांपल देते हैं कि एक चैरियट होता है जैसे रथ होता है, उसमें वो पांच घोड़े, जैसे श्री कृष्ण का एक एग्जांपल देता कि वो पांच रथ और पांच घोड़े होते हैं, हमारे पांच सेंसेस हैं और उसको चलाने वाला जो रहता है चैरियट, जैसे उसमें पिक्चर में श्री कृष्ण बोल रहे हैं वो एग्जैक्टली माइंड रहता है, और उसके पीछे जो रहते हैं जो मेन रहते वो सोल रहता है। तो अगर वो चैरियट अगर उसको अगर हम गाइड करना सिखा दें तो फाइव सेंसेस अपने आप मतलब कंट्रोल करना ऐसा, तो ये फाइव सेंसेस को कैसे कंट्रोल करें, मतलब माइंड को कंट्रोल किया तो फाइव सेंसेस इजीली कंट्रोल हो जाए, तो उसमें वैसा होता है कि माइंड ही सब कुछ है, अगर माइंड को अपने कंट्रोल किया तो मतलब आप मतलब वो जो महान पुरुष लोग थे उन्होंने माइंड ही कंट्रोल किया इसलिए वो उस लेवल पे। जैसे आपकी प्रकृति में मारामारी का संजोग आया, अभी आपका माइंड के ऊपर कंट्रोल है तो क्या हो सकता है? सर मतलब मैं वो प्रॉब्लम से निकल सकता हूँ, मतलब वो प्रॉब्लम से निकल सकता हूँ, मतलब मार मारे नहीं करो। हाँ मतलब अगर कोई मार आती है तो उसके पास शक्ति रहे तो निकल सकता है सर। कृष्ण भगवान महाभारत नहीं रो सकते, वो माइंड वीक था। नहीं वैसा नहीं, आपको तो उत्तर देना पड़ेगा, इसलिए मैंने फिजिकल एग्जाम्पल आपको पूछा ताकि मेरे को मालूम है कि आपकी सोच क्या है।
ये वर्ड बोलने के पीछे सोच क्या है? राम की सीता उपाड़ी गए, उठा के ले गए क्योंकि वो कमजोर थे, या सुनो आपको स्वीकार करना पड़ेगा। राम के साथ, राम ने रावण के साथ युद्ध किया, माइंड भी था स्ट्रॉन्ग होता तो नहीं करते इसको कहते हैं क्या बोलते हैं इसको, ये बोलते हैं साइकोलॉजी तो बराबर है मोटिवेशन। जैसे अगर हमारा शरीर कमजोर हो जाए तो डॉक्टर जैसे ग्लूकोज का बाटला लगाते हैं, ठीक है, और लोही कम हो जाए तो लोही का बाटला लगा के ताकत आ जाती है, ठीक है। ये मोटिवेशन वाले ये माइंड को स्ट्रॉन्ग करने का बाटला लगाते हैं, एक्टिव हो जाता है, मैं कुछ भी कर सकता हूँ। और कुछ होता है ये थोड़े समय के लिए होता है, क्या होता है ये पावर भरा है, क्या भरा है ये नेचर में थोड़े समय के लिए दुनिया में कमा सकता है तो फिर मोटिवेशन का लेक्चर क्यों करेगा, ये तो उनकी रोजी रोटी है, क्या है ये सब समझना चाहिए। But it is okay. Everyone they have a own subject, own profession, and they are right at this place. हमको तो universal to science समझना है, क्या है? Relative सत्य तो बहुत सारे हैं, तो सब अपनी जगह पे सही है, क्या है? सही। मगर हमको समझना है सनातन सत्य, अपना base of law nature, जो कभी परिवर्तन नहीं होता है और इसका कोई creator भी नहीं है। ये बात हमको समझना है ताकि कभी हम कन्फ्यूजन में रहे ही नहीं। इतनी दुनिया में सबके साथ रहने के बाद भी हमारा माइंड, हमारा विजन, हमारी सोच एकदम क्लियर होनी चाहिए, नो कन्फ्यूजन। सर मैं क्योंकि हमारे पास जो सॉल्यूशन है वो परमानेंट है, क्योंकि वो लॉ ऑफ नेचर के ऊपर है, तो वो भी चीज नहीं होगा तो हमारी दृष्टि भी नहीं। मगर आपका आधार ही रिलेटिव सत्य होगा, फिर क्या होगा? हर समय परिवर्तन। तो ये बात सही है आपने बताया, मगर वो रिलेटिव सत्य है, यूनिवर्सल टू लॉ नहीं है और वो सबके लिए इक्वल भी नहीं है। जितने भी स्टूडेंट बैठेंगे मोटिवेशन के एक्शन में, और पढ़ाने वाला तो एक है, ठीक है, क्या सबको इक्वल इफेक्ट होगी? वही तो रिलेटिव सत्य, सबका काम होता है और वो भी थोड़े समय के लिए ही काम करेगा। हर व्यक्ति का अपने एक प्रोफेशन होता है, क्या होता है वो प्रोफेशन? सर मतलब जो अभी महान लोग आते हैं जैसे भगवान लोग हैं, तो उनमें ऐसा अंतर क्या होता है सर? उनके ऐसे विचारधारा ऐसे क्या होता है? अच्छा, जैसे श्री कृष्ण हो गए, शिव जी हो गए, महावीर हो गए, या गौतम बुद्ध हो गए, उनमें ऐसा अलग क्या होता है जो जो सब मतलब उनकी तरफ खींचे जाते हैं, मतलब ये जो बोल रहे वैसे ऐसे? वो भगवान तो वैसे हमने बनाया उसको, वो भगवान नहीं थे, इसके अंदर भगवान थे, आत्मा थे, शरीर के रूप में वो हमारे जैसे इंसान थे, वो भी 100% कंट्रोल एंड गवर्न बाय द लॉ ऑफ नेचर, उनका पूरा मन वचन खाया कुदरत के कानून के अधीन था, उनके अधीन नहीं था, आप समझे? तभी तो इतने संघर्ष आए, आया नहीं है मालूम उसको, अगर उसे कंट्रोल नहीं होता तो फिर क्यों आता? समझा उनको ऐसा अलग क्या करता है मतलब बता। मगर वो ज्ञान से बहुत मैच्योर थे, क्या थे? अनुभव ज्ञान से बहुत परिपक्व थे, और इसीलिए हर सदगुरु को विदाउट राग एंड द्वेष को फेस कर सकते थे, पर हर सत
हर पजल को वो डिजोल्व कर सकते थे। आप समझे? आप पजल में डिजोल्व हो जाते थे, वो पजल को डिजोल्व करते थे। संजो वही का वही रहेगा, पजल नहीं रहेगा। राम को बनवाए जाए अपना तो गए, वो सफर ही था, पजल नहीं था। यू अंडरस्टैंड? इसको वॉर करना पड़ा, वो सफर ही था, पजल नहीं था। सीता जी उठा के ले गए, वो सफर ही था, पजल नहीं था। क्योंकि उनके पास परमानेंट सॉल्यूशन था जो कभी थे कामेटा नहीं होता है। उनका विजन यूनिवर्सल लॉ होता है, आप समझे? मगर सफर ही तो हमारे जैसा रहेगा क्योंकि वो कुदरती रचना है, उसमें वो कुछ नहीं कर सकते। जैसा कि वैसा करना मानसिक स्थिति ये भगवान के इसमें नहीं है, काम होता भगवान का ये विषय नहीं है, ये प्रकृति का विषय है और सबका अलग अलग होता है। जो आज हमारे प्रधानमंत्री कर रहे हैं एक नेता के रूप में, क्या सभी ऐसे होंगे? मतलब क्यों, वो भी इंसान है, भी इंसान है, नेचर बात तो है। इट्स इंडिविजुअल मैटर, सबकी प्रकृति क्या होती है अलग अलग, पोस्ट एक होती है तो भी प्रकृति अलग होती है। यस कैन यस, ये सबका अलग अलग होता है, मगर आत्मा जो है सबका एक ही है। आत्मा की क्वालिटी सबकी एक है, आत्मा का स्वभाव सबका एक है, आपका आत्मा का अस्तित्व अविनाशी वो भी सबका एक है, समझे? मगर प्रकृति सबकी अलग अलग, प्रकृति का स्वभाव भी अलग अलग है। वो अलग अलग रहेगा तो आत्मा तो एक ही रहेगा। तो जिसको ये दुनिया का सनातन सत्य जानना है, सनातन सत्य उसको लॉ ऑफ नेचर समझ जाते हैं। जिसको ये दुनिया का व्यवहार सत्य जानना है, ये व्यवहार सत्य, इसको दुनिया का फिजिक्स का स्टडी करना है। नाउ यू अंडरस्टैंड? तो व्यवहार ये रिलेशन या अपने सराउंडिंग जो पांच इंद्रियों से अनुभव में आता है वो सब रिलेटिव ट्रूथ है, यूनिवर्सल ट्रूथ नहीं। समझ में आया? रिलेटिव, रिलेटिव का मतलब टेंपररी, यूनिवर्स का मतलब परमानेंट। समझ गया? राम कृष्ण और महावीर तीनों का लाइफ टेंपररी था, तीनों के अंदर आत्मा परमानेंट था। लाभ अवतार हो सकते हैं मगर सोल का जन्म मरण नहीं होता है, बॉडी का जन्म मरण और परमानेंट को जानना, कुदरत के कानून को जानना, यूनिवर्सल सत्य, व्यवहार सत्य, सनातन सत्य, टेम्पररी ट्रूथ, परमानेंट ट्रूथ। आप समझे? सर मतलब ये जो सोल होता है उसको हम एक्सपीरियंस कर सकते हैं, एक्सपीरियंस कर सकते हैं सोल को, जैसे कि हम अपने पास मेरा बैग है, मेरा नाम
ऐसा समझ सकते हैं, सोल को समझ सकते हैं, समझ सकते हैं, क्यों नहीं समझ सकते, अफकोर्स समझ सकते हैं। आप अभी सोचते हैं, विचार आपको आता है क्योंकि सोल है, आप बोल सकते हैं बिकॉज ऑफ द प्रेजेंस ऑफ सोल, आप एक्टिविटीज कर सकते हैं बिकॉज ऑफ सोल, सोल निकल जाएगा, बॉडी रहेगा, कुछ नहीं कर सकते। मतलब ये सोल ही इसको माइंड बोलते हैं, सोल माइंड नहीं है, सोल इज अ परमानेंट काम, माइंड इज अ टेम्पररी काम। वो क्या है, मोबाइल है, ठीक है, और मोबाइल के अंदर बैटरी है, एक मोबाइल है, मोबाइल के अंदर बैटरी है, और बैटरी जब चार्ज है तो मोबाइल कैसा लगता है, एक्टिव, ठीक है। अभी बैटरी डिस्चार्ज हो गई तो मोबाइल कैसा होगा, कुछ भी नहीं करेगा, एक लाख का होगा, दस लाख का होगा तो भी, मगर पावर जो है इलेक्ट्रिक, वो सप्लाई है, वो सप्लाई है पावर, ये बैटरी को चार्ज करता है, उसके बाद फोन एक्टिव होता है। तो जो थर्मल पावर स्टेशन है उसके पास पावर का स्रोत है, ये सप्लाई थ्रू द केबल, और उस केबल से जो सप्लाई होता है उससे हम फैन भी चला सकते हैं, लाइट भी चला सकते हैं, एसी गीजर चला सकते हैं, और मोबाइल चार्ज भी, उसके बाद चार्ज होने के बाद मोबाइल एक्टिव होता है। ऐसे आत्मा की हाजिरी से, आत्मा के पावर से कर्म चार्ज होते हैं, और वो कर्म चार्ज हुआ है तो नेक्स्ट वर्तनों को डिस्चार्ज करता है, एक्शन के पावर चार्ज होता है, वो नहीं देता है मगर डिस्चार्ज देता है। बैटरी को चार्ज करेंगे तो नहीं दिखेंगे, मगर बैटरी चार्ज करने के बाद मोबाइल का जो रोल है वो प्ले होता है, वो दिखेगा ना, अंडरस्टैंड। मगर इतना तो मालूम होना चाहिए कि बैटरी में पावर है तभी ये चलता है, इट इज ओके और नॉट, मगर बैटरी में पावर कहाँ से आया, अगर वहां नहीं है तो इलेक्ट्रिसिटी बंद हो गई, तुम्हारे पास मोबाइल है, बैटरी है, मगर इलेक्ट्रिसिटी बंद हो गई, फिर क्या करोगे, बोलिए। ऐसे ही बॉडी के अंदर हम कर्म चार्ज भी कर सकते हैं, डिस्चार्ज भी कर सकते हैं, मगर सोल है बाहर तक, सोल नहीं है तो चार्ज भी नहीं है और डिस्चार्ज। पावर उसका है, रोल बुद्धि का है, मन बुद्धि चित्त अहंकार का रोल है थ्रू फाइव सेंसेस, समझ में आया, रोल इसका है, इसका रोल है, मगर पावर किसका है, आत्मा का, थ्रू बुद्धि काम करता है, हाँ थ्रू बुद्धि काम करता है, पर आत्मा नहीं है तो बुद्धि भटक सकती है, काम कर सकती है, हर हर जीव के पीछे
सी यानी परमात्मा है जो सुपर पावर है यानी परमानेंट है। इसके आधार से टेम्पररी बुद्धि टेम्पररी अवस्थाओं में काम करती है मगर वो परमानेंट है इसीलिए टेम्पररी है। टेम्पररी कॉज एंड इफेक्ट है वो परमानेंट है। जहाँ तक अज्ञान है वहाँ तक कॉज एंड इफेक्ट चलता रहेगा। अज्ञान निकल जाएगा तो कॉज नहीं रहेगा इफेक्ट खत्म होता तो सोल मुक्ति में जाएगा फिर उसका बर्थ एंड रिबर्थ नहीं होता। समझ में आया तो ये कैसे समझ में आया कि कोई उसका मौत हो गया तो हम नहीं समझ सकते हैं केवल क्या नहीं देख सकते हैं। मतलब ये श्री कृष्ण जी हो गए या कोई जवाब समान उनका मौत हो जाता है तो कैसे मतलब लोगों को कैसे समझ में आया ये आपको सिर्फ बुद्धि से नहीं समझ में आएगा कि इसका मोक्ष होता है। नहीं अभी इस कलयुग में तो कोई नहीं है इसका मोक्ष होता है ऐसा कोई नहीं है इसका किसी का होता ही नहीं ये कलयुग मगर मोक्ष के मार्ग पर आगे बढ़ सकते समझ में आया उस मार्ग से डेवलप हो सकते हैं मगर किसी की मुक्ति इस कलयुग में संभव अगर दुनिया में हर व्यक्ति को कॉमन चीज क्या चाहिए एनी ह्यूमन व्हाट दे वांट कॉमन पैसा साधन संपत्ति सबन वो बात खराब है ये सब क्यों चाहिए सब चाहिए सुख के लिए हैप्पीनेस के लिए राइट कॉमन क्या है सुख चाहिए व्यू पॉइंट अलग अलग है मगर चाहिए क्या सबको हैप्पीनेस राइट वो सबके पास कॉमन है सबका व्यू पॉइंट कॉमन है कि हम सबको सुख चाहिए इसमें व्यू पॉइंट अलग अलग है। कोई कहता है मैं ज्यादा पढ़ूंगा तो मैं हैप्पी हो जाऊंगा कोई कहता है मैं ज्यादा कमाऊंगा तो हैप्पी हो जाऊंगा कोई कहता है मैं बड़ा बिजनेस करूंगा तो हैप्पी हो जाऊंगा कोई कहता है मैं नेता बनूंगा तो हैप्पी हो जाऊंगा कोई कहता है मैं अभिनेता बनूंगा तो मैं मेरे को हैप्पीनेस फील होगी वो कहता है मैं अच्छी से अच्छी चीज खाऊंगा पहनूंगा मैं उसका मालिक बनूंगा तो हैप्पीनेस मिलेगी। यानी सबकी हैप्पीनेस की व्याख्या अलग अलग है मगर सबको चाहिए हैप्पीनेस राइट थ्रू एनी व्यू पॉइंट पर चाहिए क्या हैप्पीनेस पर जिस व्यक्ति के पास इस दुनिया में सत्ता संपत्ति संबंध और साधन सौ पीढ़ी तक चले इतना उनके पास है आप समझे फिर भी वो अनहैप्पी है पूरे ये वर्ल्ड का रिचेस्ट पर्सन क्या बताया वो सुखी नहीं है लेकिन हमें देख के तो लगता है उसमें सब कुछ है मतलब जो भी रिच पर्सन है अगर हम देखते हैं तो हमें लगता है कि उसके पास सब कुछ है इसे इसके लिए मगर वो सुखी नहीं है क्यों सुखी नहीं है क्योंकि आप जिसमें सुख मानते हैं वो चीज के अंदर सुख देने का स्वभाव ही नहीं है क्या नहीं है साधन कहो संपत्ति कहो सत्ता कहो संबंध कहो सब क्या है सुख देने का स्वभाव नहीं है ये सब संसार चलाने का साधन है कर्मों की भुगतान की अवस्था है हैप्पीनेस नहीं है
समझ गया है, भिखारी का भिखारी को 5 रुपया दो तो वो खुशी हो जाएगी, और कोई BMW में से नीचे उतरेगा इसको 5 रुपया दोगे तो क्यों राज? सबकी बिलीफ क्या है? समझ ये बिलीफ के ऊपर है, खाली बिलीफ है, फैक्ट कुछ है नहीं। और इसीलिए कहते हैं दुनिया में कोई भी व्यक्ति सुखी होने का दावा रिलेटिव सत्य से नहीं कर सकता, कोई भी व्यक्ति। समझ में आया? कितनी बड़ी पोस्ट है, प्राइम मिनिस्टर एंड प्रेसिडेंट, नॉट हैप्पी, रिचेस्ट पर्सन, नॉट हैप्पी। ये दुनिया का बुद्धिशाली व्यक्ति जिसको नोबल प्राइज मिलता है, नॉट हैप्पी। समझ क्या है सर? लेकिन अभी वो मगर हाँ, जब तक नहीं होता है तब तक हमारी बिलीफ तो होती है कि इसमें सो है। फिजिक्स जैसे पढ़ रहा है या फिर कोई म्यूजिशियन है तो बोलते हैं कि मेरे को इसमें ये चीज पसंद है, इससे मुझे हैप्पीनेस मिलती है, तो वही चीज ज्यादा है। कोई भी साइंटिस्ट हो गए, एल्बर्ट आइंस्टाइन है, उनको सब मैथ्स और फॉर्मुलेशन में सब उनको पसंद है, वो बोलते हैं इसमें मतलब मुझे ये पसंद था इसलिए मैंने ये योग किया, तो उसको उस चीज में हैप्पीनेस मिली। तो ऐसा कुछ पर्पस रहता है हर एक की ढूंढना, इसीलिए वो हैप्पीनेस नहीं मिलता है, सेटिस्फेक्शन मिलता है। अपना सब्जेक्ट होता है नहीं, जैसे एक व्यक्ति सॉफ्टवेयर इंजीनियर है, उसके 2 मित्र ट्रैवलिंग करते हैं जो पहचान वाले नहीं है मगर साथ में ट्रैवलिंग करते हैं, मगर तीनों सॉफ्टवेयर वाले हो गए तो तीनों को बात करने में आनंद आएगा बिकॉज ऑफ द सेम सब्जेक्ट। क्या बताया? पर एक डॉक्टर होगा, एक इंजीनियर होगा, एक लॉयर होगा, और तीनों साथ में जाएंगे तो टॉपिक नहीं आएगा, क्योंकि एक का टॉपिक अलग है, दूसरा का अलग है, तीसरा का। उनको भी बहुत सारे पजल होते हैं, उनकी भी बहुत सारी ख्वाहिश है, कभी भी ये पाना है, वो पाना है, वो पाना है, ये करना है, हर व्यक्ति के पास होता है, क्योंकि वो अनहैप्पी है। हैप्पी हो गया मतलब अभी कुछ पाना नहीं, आई एम हैप्पी, आई डोंट वांट एनीथिंग, पर आपकी हैप्पीनेस डिपेंड ऑन रिलेटिव ट्रूथ है जो आज और कल नहीं होता है। यस और नो? दैट्स इट। आज आपका ब्रेन काम करता है, आप IT प्रोफेसर हैं, कल आपका दिमाग घूम गया फिर कुछ नहीं याद आएगा, फिर क्या करोगे? समझता है? सब कुछ हो सकता है, आज बिजनेस करते हो सक्सेस होते हैं, 5 साल के बाद रिसेशन, ये क्या होगा? आज आपने एजुकेशन ले लिया, पढ़ लिया, मास्टर डिग्री प्राप्त कर लिया, कल आपको जॉब नहीं मिलती है, क्या करोगे? जब पढ़ते थे तब आपको हैप्पीनेस थी कि मेरे को डिग्री चाहिए, मास्टर डिग्री, वो उस समय नहीं था तो आपको मिलना है, उस समय आपको हैप्पीनेस लगी है, वही डिग्री से आपको जॉब नहीं मिली तो बिना हैप्पीनेस, क्योंकि ये रिलेटिव सत्य में सुख देने का स्वभाव नहीं है, अनलेस माय बिलीफ, अनलेस माय बिलीफ। आपको जो ड्रेस पसंद है वो दूसरे को नहीं है, बिकॉज ऑफ बिलीफ, नॉट बिकॉज ऑफ नेचर ऑफ ड्रेस। आपको जो खाना पसंद है दूसरे को नहीं है, नॉट बिकॉज ऑफ फूड, बिकॉज ऑफ बिलीफ। समझिए, बिलीफ हम खुद बनाते हैं दूसरे, जैसे कि घर में एक हिंदू रिलीजन होता है तो उसमें बोलते भगवान पाठ कर ये सब नहीं, अभी मुसलमान में जाएंगे तो उनका अलग है, उनका अलग है, पीटी सिस्टम ये डाला जाता है अपने आप। हमारे कॉज के ऊपर डिपेंड है, हमारा जो माइंड लेकर आए, सोच लेकर आए, वो हमारे पिछले अवतार के कॉज के ऊपर डिपेंड है।
स्वरूप पर डिपेंड है, समझता है? तो हमारे ऊपर डिपेंड नहीं, जैसा आपने कॉज डाला होगा वैसा ही आपका माइंड रहेगा बचपन से, वो भी ऑटो मोड एंड मैकेनिकल। मतलब उधर से ये लाइफ में अगर ऐसा कॉल कर दे कि मुझे भगवान या गॉड तो नेक्स्ट इस नहीं करना, नहीं भगवान चाहिए वो आप भाव कर सकते हैं, मगर साथ में क्वालिफिकेशन भी चाहिए। क्या चाहिए? अकेला भगवान बनने की लायक है, कौन सी लायक है? अज्ञान को जीरो कर दो, क्या करो? बस वही तो लायक है आपके। अज्ञान का मतलब रिलेटिव शब्द है, वैल्यू ऑफ रिलेटिव शब्द है जीरो इज इक्वल टू गॉड। अगर रिलेटिव शब्द की वैल्यू रहेगी तो भगवान का अनुभव कैसे होगा? बिकॉज द गॉड इज परमानेंट एंड पावर ऑफ द गॉड इज परमानेंट एंड क्वालिटी ऑफ द गॉड इज परमानेंट एंड यू हैव अ इंटरेस्ट इन टेम्परल, सो हाउ यू कैन रियलाइज द गॉड? यस और नो सर? लेकिन आसपास किधर भी देखिए सर यही चीज है, वो तो वही रहेगी, दुनिया में यही रहेगा। दुनिया रिलेटिव सत्य से चलती है, जिसको दुनिया का सनातन सत्य समझ में आ गया, अनुभव में आएगा, वो दुनिया में नहीं रहेगा। समझ में आया? राम चले गए, महावीर चले गए, क्योंकि सनातन सत्य प्राप्त कर दिया, हम सब ने पाए तो यहाँ है, जो पाएगा वो नहीं रहेगा, उनके लिए दुनिया क्या है? तो क्यों रहेगा? जहां तक वैल्यू है वहां तक रहना, बहुत बड़ा साइंस ये। मेरे पांच दस सत्संग आप सुनो यूट्यूब में शांति से, आप आध्यात्म विज्ञान फिर हिंदी लिखो, सब हिंदी में आएंगे, ठीक है? फिर आप पांच चार पांच सत्संग बेसिक सुनो, बेसिक यानी फंडामेंटल, धीरे धीरे आपको समझ में आएगा कि मैं क्या कहना चाहता हूँ। फिर बाद में बहुत सारे प्रश्न आएंगे आपके मन में, उसका उत्तर भी बाकी के सत्संग में आपको मिल जाएगा, ठीक है? और अगर फिर भी नहीं मिलता है तो सत्संग में आके प्रश्न कर सकते हैं। दिस इज प्योर यूनिवर्सल ट्रू साइंस, ये सत्संग लॉ ऑफ नेचर के ऊपर डिपेंड है, नेचर आज दुनिया का सनातन सत्य के ऊपर आधारित है, छह तत्वों के ऊपर आधारित, ये रिलेटिव सत्य के ऊपर आधारित नहीं। और धर्म और सब सामाजिक पात्र वो रिलेटिव सत्य के ऊपर आधारित है, तो सनातन सत्य के ऊपर आधारित नहीं। तो इसीलिए इसको कहते हैं आध्यात्म विज्ञान, क्या कहते हैं? इसको धर्म नहीं बोलते हैं। धर्मों और विज्ञान में फर्क क्या है? दुनिया के सभी धर्मों फॉर्मेट से चलता है, क्या चलता है? फॉर्मेट का मतलब होता है एक स्टैंडर्ड फॉर्मेट है, जिसमें भगवान का टाइटल है, फिर गुरु का टाइटल है, मंदिर का टाइटल, मंत्र का टाइटल, शास्त्रों का टाइटल, डिसाइपल्स एंड फॉलोअर्स का टाइटल, रिचुअल्स का टाइटल एंड संस्था का टाइटल। ये सभी धर्मों में फॉर्मेट क्या है? एक ही है कि नहीं? टाइटल चेंज होता है मगर फॉर्मेट तो और साइंस है वो बियॉन्ड फॉर्मेट। क्या है सर? मतलब ये साइंस रेगुलर में सेम है या रेगुलर में जो हम साइंस पढ़ते हैं वो साइंस बता दे वो आइटम प्रिंसिपल में सेम है, एप्लीकेशन में रिलेटिव भी पहुंच जाता है, प्रिंसिपल इज द सेम, मगर आपका यूज रिलेटिव ट्रूथ जानने के लिए, पाने के लिए, समझने के लिए, अनुभव करने के लिए आपकी सारे समझते हैं, समझ में आया? पर्पस इज डिफरेंट बट द साइंस इज द सेम। ये दुनिया में दो प्रकार के साइंस नहीं हो सकते,
चाहे भौतिक कहो चाहे आध्यात्मिक कहो, दो प्रकार के साइंस नहीं हो सकते। साइंस एक ही प्रकार का होता है, एप्लीकेशन रोल इंटेंशन अलग अलग हो सकते हैं, व्यवहार का इंटेंशन या आध्यात्मिक का, मगर दोनों के ऊपर साइंस तो लॉ ले सकते हो एक ही रहेगा, छह तत्व तो वही रहेगा, उसमें कोई चेंज नहीं आएगा। जय सचिदानंद। जय सचिदानंद। आज नो अपने एक सूत्र से वेद विज्ञान की आदि अने तन्मयाकार थी अन्न तन्मयाकार नो मतलब ई है कि प्रकृति में केवल स्वरूप से तन्मयाकार थी जाए परिवर्तन है। समय गया अभेद समय कोई नहीं हाँ जो पूछा करवा वालों तो एंड टाइम को एक समय जो क्या है सो सही हो पूछा छोटा बड़ा वालों तो है ये જે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના બોલીએ છીએ એમાં શું કહીએ છીએ આપણે ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપમાં તમને પ્રાપ્ત થાય। પ્રશ્ન એ છે કે પ્રતિષ્ઠિત આત્મા જે લાઈન ઉભો છે એ કન્ટિન્યુઅસ પુરસાદ કરે છે ભેદ વિજ્ઞાનનો સંયોગો આવે છે એમાં એ પ્રતિષ્ઠિત આત્મા છૂટા પડે છે છૂટો લેવાનો પ્રયત્ન કરે છે કે હું શુદ્ધાત્મા છું બાકી પ્રકૃતિ ઉકલી રહી છે કુદરતી રચના છે અથવા તો સકલ છે જેવો સંયોગ એ પ્રમાણે એપ્લિકેશન બરાબર છે એ સંયોગોમાં પ્રતિષ્ઠિત આત્મા એપ્લિકેશન કરી અને એને સમજ પડે છે કે હું શુદ્ધાત્મા છું સંપૂર્ણ છું મારા સ્વભાવથી પૂર્ણ છું એવું એને સમજમાં આવી જાય છે એવું એ અનુભવી કરે છે કે હું ઇન્ફિનિટ પાવર છું પરમનન્ટ છું શાશ્વત છું ચેતન છું ચેતન છું અને પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું જેવો જ છું બરાબર છે એવું એને અનુભવ થઈ જાય છે તો પ્રતિષ્ઠિત આત્મા માટે કેટલો હજી પુરુષાર્થ રહેશે કે જેથી કરીને એ શુદ્ધાત્માને સંપૂર્ણપણે અનુભવી શકે અને એને પ્રતિષ્ઠિત આત્માને કેમ ખબર પડશે કે હજી એને પોતાના સ્વસ્વરૂપને પ્રાપ્ત કર્યો છે નથી કર્યો કે ઓળખ્યો છે કે નથી ઓળખ્યો જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી પ્રતિષ્ઠિત આત્માના પુરુષાર્થમાં એક્ટિવ છે શું છે અજ્ઞાન ખલાસ થઈ જાય એટલે પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ ખલાસ થઈ જાય એનો જન્મ અજ્ઞાનથી થયો છે ને એનો અંત અજ્ઞાન જન્મથી આવે છે પરંતુ હવે તો પ્રતિષ્ઠિત આત્માને ખ્યાલ આવી ગયો કે હું શુદ્ધાત્મા છું ખ્યાલ આવી ગયો હજુ અજ્ઞાન ગયું નથી ને જ્ઞાન ગયું નથી નોલેજ મળી ગયો પરંતુ એપ્લિકેશન કરી અને અજ્ઞાન નાશ કરવાનું બાકી છે સમજાય છે જ્ઞાન મળી ઉપયોગ હજુ બાકી છે ઉપયોગ એટલે હજુ એક્ઝામ માંથી પાસ થવાનું બાકી છે સમજાય છે એક
સાચો દાખલો આપો કે અહીંયા વાક્ય લખ્યું હોય બોર્ડમાં સત્યમેવ જયતે, એટલે એનો અર્થ શું થાય? હંમેશા સત્યનો વિજય થાય છે. હવે આ વાક્ય લખ્યું હોય એનો મિનિંગ અહીંયા બેઠેલા બધાને ખબર હોય કે ના હોય? બરાબર છે. હવે અહીંયા વાક્ય લખ્યું છે, બધાની સામે છે, જાહેરમાં છે, બધાએ વાંચે પણ છે, વાંચેલું પણ છે, અને છતાંય આસાનીથી જૂઠી બોલી શકે એનું કારણ શું? મને જ્ઞાન એટલે કે આ છ તત્વો નું જ્ઞાન છે, આંતર છે, સમજાયું નથી. પાછું એટેચ થઈ જાય, પાછું બહાર કરે, પાછું એટેચ થઈ જાય, પાછું બહાર કરે. કેમ? પ્રેક્ટિસ કરીએ છીએ. જે દિવસે પ્રેક્ટિસ કરતા કરતા પૂર્ણ થઈ જશું પછી પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ રહેશે નહીં. અને આપણે પૂર્ણ થઈ ગયા પ્રકૃતિ રહેવાની, પ્રકૃતિ તો સંસારનું પૂજન કરે છે, પણ તમારામાંથી અજ્ઞાન નીકળી ગયું ત્યાં સુધી પુરુષાર્થની જરૂર છે. અનુભવથી નીકળવું જોઈએ, નોલેજથી નહીં. સાબિતી શું? પછી રાગ દ્વેષ થાય કે વેલ્યુ ઝીરો થઈ ગઈ પછી? પણ જ્યાં સુધી રાગ દ્વેષ મારામાં જીવતા છે, ઉદયમાં ને જીવતા છે, ત્યાં સુધી હજુ મારી એપ્લિકેશન જે છે એમાં કચાઈ જશે. એમાં આપણે પરફેક્ટ થવાનું છે, પણ એ ઇનર મેટર છે. આઉટર મેટર, આઉટર મેટર છે. આપણું આધ્યાત્મિક વિજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે, મન વચન કાયાનો વિષય દર્શન કહીએ છીએ, આપણું દર્શન ખુલ્લું કરવાનું છે. એ વસ્તુ દર્શન ખુલ્લું કરવાનું, દર્શન ખુલ્લું કરવાનું. આ દર્શન તમને બેઝિક મળી ગયું. ખુલ્લું કરવું એટલે રિયલાઇઝ કરવું, રિયલાઇઝ કરવું. By yourself with your practice. હવે જે મારું સમજો કે એપ્લિકેશન કરવાની જે રીત છે, એ જે સંયોગો ઉત્પન્ન થાય છે, એ દરેક સંયોગોમાં સમજી લો કે જ્યારે સફરિંગ હોય, અંતસ્કરણમાં સફરિંગ હોય, સારા અને નસા સંયોગોમાં, એ સમયે જ્ઞાન હાજર થઈ જાય છે. જ્ઞાન જે પ્રતિષ્ઠિત આત્મા જે લાઈવ ઈગો છે એમાં છે, અને એ પ્રતિષ્ઠિત આત્માને ખબર પડે છે કે હું શુદ્ધાત્મા છું, મારો સ્વરૂપ આ છે, અને આ વસ્તુ જે છે એ ઉકળી રહી છે, એ મારો સ્વભાવ નથી. તો એ કયા લેવલનું દર્શન કહેવાય? એ દર્શન તો તમારું સાચું છે, પણ એ દર્શન બધી અવસ્થામાં રહેવું જોઈએ. રાઈટ, રાઈટ છે. દર્શનની તમારી સમજણ સાચી છે, નો મિસ્ટેક, પણ એપ્લિકેશન ઇન ઓલ સર્કમસ્ટાન્સીસ ધેટ ઇઝ યોર અચીવમેન્ટ. સમજાય છે? ભાઈ, દેહ અને આત્મા છૂટા છે, અને જો છૂટા રહે દ્રષ્ટિમાં તો રાગ દ્વેષ થાય નહીં.
So the answer is correct. પણ જ્યારે આ જ્ઞાન હોવા છતાંય મને રાઈટ બેસ થાય છે તો કે જે જ્ઞાન નથી તો કે જ્ઞાન તો છે એપ્લિકેશન નથી જેને આધ્યાત્મિક ભાષામાં ઉપયોગ થાય છે જ્યારે રાઈટ બેસ ની સિચ્યુએશન આવે છે એ સમય પણ જ્યારે જ્ઞાન અગર હાજર રહેતું હોય પ્રતિષ્ઠિત આત્મામાં કે હું શુદ્ધાત્મા છું અને આ રાઈટ બેસ નો જે સ્વભાવ છે એ પ્રકૃતિનો છે મારો નથી કુદરતનું એક જ કાર્યું છે કે જન્મથી મોત સુધી પણ આ આખું પેકેજ બોડી અને બોડી સફરી એ ટોટલી કુદરતી સંચાલન છે કોણ સંચાલન છે હવે એની અંદર જેટલું મારા પણ કરતા પણ તમને જીવતું થાય છે એટલી તમારી આજ્ઞા છે અને એનું કુદરત પનિશમેન્ટ કરે છે છે કુદરત સંજોગ કુદરત ના સાધનો કુદરત ના શરીર કુદરત નું પણ એમાં જેટલું માલિકી પણ કરતા પણ તમારું રહે છે એક્ટિવ ચોવીસે કલાક શૂન્ય અનુભવમાં આવી ગયું એ વ્યક્તિને પૂર્ણતાનો અનુભવ થઈ ગયો જેવી રીતે આપણે લાસ્ટના આગલા વર્ષમાં એમને પુરસાદ હોય
લાસ્ટ બર્થમાં ના હોય, લાસ્ટ બર્થમાં હોય, લાસ્ટ બર્થમાં પ્રત્યેક જીવને દેવ કેવડી હોય તે ધ્યાન કરો, બધાને માતાના ઘરમાંથી સ્પષ્ટ ભેદા કરો. એમને ખબર હોય એમના બિફોર અવતારમાં કે હવે મારો લાસ્ટ બર્થ છે, આગલા અવતારમાં ખબર ના પડે, છેલ્લા અવતારમાં ખબર પડે, છેલ્લા અવતાર કેવળ પ્રેમ છેલ્લા અવતારમાં થાય. માતાના ઘરમાંથી સ્પષ્ટ રીતે ખુલ્લો પડી જાય. મારાથી
થી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે એ સર્વ દોષો ને આપની સમક્ષ જાહેર કરું છું, તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.